बात करिए विगतवार समाचारमां પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદના રામદેવનગરની મુલાકાત લીધી. ગાંજો અને દારૂના વેચાણનો મહિલાઓએ વિરોધ કર્યો. મહિલાઓ સાથે પ્રદીપસિંહ જાડેજાએ મુલાકાત કરી. દારૂ પર પ્રતિબંધ હોવા છતાં પણ ધમધમી રહ્યા છે અડ્ડાઓ. રામદેવનગરમાં જાહેરમાં ગાંજાનું પણ ધૂમ વેચાણ થાય છે. મહિલાઓએ ગાંજા અને દારૂનું વેચાણ બંધ થાય તે માટે રજૂઆત કરી. બાવરી સમાજની મહિલાઓએ પ્રદીપસિંહ જાડેજાને રજૂઆત કરી. મહિલાઓએ જણાવ્યું કે દારૂ પીધા બાદ ઘરમાં થાય છે ધમાલ. 1960થી બાવરી સમાજ રામદેવનગરમાં કરે છે વસવાટ. મુલાકાત બાદ ગૃહ રાજ્યમંત્રીએ આપ્યું આશ્વાસન, દારૂનું વેચાણ રામદેવનગરમાં નહીં થવા દઈએ. પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે તો રામદેવનગરમાં વેચાણ અટકશે, પરંતુ ગુજરાતનું શું થશે તે એક અહીં સવાલ ઉભો થાય છે. વધુ વિગત આપશે સંવાદદાતા પાર્થ શાહ, ફોન લાઈન પર જોડાઈ ગયા છે. પાર્થ, પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદના રામદેવનગર વિસ્તારની મુલાકાત લીધી, કારણ કે જે રીતે દારૂનું વેચાણ થાય છે, દારૂ પીવાય છે રામદેવનગરમાં, બાવરી સમાજમાં મહિલાઓ વિરોધ કરી રહી છે, મહિલાઓએ શું રજૂઆત કરી અને પ્રદીપસિંહ જાડેજાએ શું આશ્વાસન આપ્યું? જી મનીષા, ચોક્કસ. ગુજરાતની અંદર જે રીતે દારૂબંધીનો જે કાયદો છે તેને જ લઈને જે ગુજરાત પોલીસ છે તે પ્રયત્નો કરતી રહેતી હોય છે કે ગુજરાતની અંદર જે દારૂબંધીનો જે કાયદો છે તેમાં કોઈ પણ જાતનો જે કહી શકાય કચાશ ન રહી જાય. અને જે ગુજરાતની અંદર જે દારૂ આવી રહ્યો છે તો ક્યાંથી આવી રહ્યો છે અને ગુજરાતમાં દારૂ ન વેચાય તેના માટે અર્થાત પ્રયત્નો કરી રહ્યો છે. મહત્વની વાત છે કે છેલ્લા કેટલાક સમયથી જે સેટેલાઇટ વિસ્તારની અંદર જે રામદેવનગર આવેલું છે ત્યાં આગળ જે છે દારૂ અને નશીલા પદાર્થનું જે વેચાણ અને સેવન થઈ રહ્યું હતું તેના કારણે જે ત્યાંની મહિલાઓ હતી તે ત્રાહિમામ પોકારી ઉઠી હતી. તેમણે છેલ્લા બે દિવસથી કહી શકાય છે કે જે રીતે વિરોધ નોંધાવ્યો હતો અને તેના જે પડઘા હતા છેક સીએમ હાઉસ સુધી પહોંચ્યા હતા. મુખ્યમંત્રી દ્વારા જે પ્રદીપસિંહ જાડેજાને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને જેને લઈને જે પ્રદીપસિંહ જાડેજા છે તે ગૃહમંત્રી જે સીધા જે અહીંયા રામદેવનગર પહોંચ્યા હતા અને રામદેવનગરની અંદર જે બાવરી સમાજની જે મહિલાઓ છે તેમની જે વાતો હતી તે સાંભળી હતી. તેની અંદર જે મહિલાઓ છે તેમની જે દરિદ્રતા અને જે દુઃખ હતું તે પ્રદીપસિંહ જાડેજા સમક્ષ રજૂ કર્યું હતું. તેની અંદર તેમણે જણાવ્યું હતું કે આ જે મહિલાઓ છે તેમાં જે પરિવારના જે સભ્યો છે અત્યંત મોડી રાત્રે ક્યાંક નશીલા પદાર્થનું સેવન કરીને ક્યાં દારૂ પીને આવીને જે ઘરની અંદર ઝઘડો કરે છે, મારઝૂડ કરે છે અને તેના જ કારણે જે મહિલાઓ હતી ત્રાહિમામ પોકારી ઉઠી હતી અને તેને જ લઈને હાલ પ્રદીપસિંહ જાડેજાએ આ મહિલાઓને એક આશ્વાસન આપ્યું છે કે હવે રામદેવનગરની અંદર કોઈ પણ જાતનું નશીલા પદાર્થનું વેચાણ નહીં થાય, નશીલા પદાર્થનું સેવન નહીં થાય. જી જી બિલકુલ પાર્થ, આપનો આભાર માહિતી આપવા માટે.